નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી એસએમમાં પાના નંબર 25 ઉપર જોઈશું. અગાઉ આપણે 24 પેજ સુધી ભણી ગયા. આજે આપણે હિન્દી એસએમમાં પાના નંબર 25 ઉપર હિન્દી સામે ગુજરાતી મૂળાક્ષર લખવાના છે. અગાઉ આપણે ટુ લાઇન બુકમાં પણ કથી ન સુધીનો કક્કો જોઈ ગયા છીએ. આજે આપણે પેજ નંબર 25 ઉપર હિન્દી સામે ગુજરાતી મૂળાક્ષર લખશું. તો ચાલો બધા પોતપોતાની પેન્સિલ ચેક રબર સાથે રાખશે, સાથે સ્કેલ પણ રાખવાની છે. ચાલો જોઈએ પહેલાં શું આપ્યું છે. તો કે હિન્દીનો ન આપ્યો છે, હિન્દી સામે ગુજરાતી મૂળાક્ષર આપ્યો છે, નની સામે ન. એ જ રીતે પની સામે પ, ફની સામે ફ, બની સામે બ, ભની સામે ભ. તો અહીંયા આપણે લખતા જશું. ચાલો જોઈએ, સૌ પહેલાં લખશું ન, તેની સામે ન, ત્યાર પછી આવશે પ, તેની સામે પ, પછી આવશે ફ, તેની સામે ફ, બ, ત્યારબાદ આવશે ભ, ભમાં અડધી શિરોરેખા આવશે, પછી આવશે મ, પછી આવશે ય, ત્યારબાદ આવશે ર, પછી આવશે લ, પછી આવશે વ, ત્યારબાદ આવશે મીંડાવાળો શ, ફાડી શ, સસલાનો સ, હ હરણનો હ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ક્ષમાં અડધી શિરોરેખા આવશે, ત્યાર પછી આવશે ત્ર, ત્યારબાદ આવશે જ્ઞ, ચલો આવી રીતે તમારે લખવાના છે. હવે પછી જોઈએ આપણે શું આપ્યું છે. તો કે ન થી જ્ઞ સુધીનો મોઢે લખવાનો છે કક્કો આપણે, બરાબર. ચલો ન આપણને આપેલો છે, ન નગારાનો ન, ન પછી શું આવશે પ. તો અહીંયા લખો પ, પ. ત્યાર પછી આપ્યું છે ફ, લખો ફ. પછી આપ્યું છે બ, શું આવશે બ, બકરીનો બ. બ પછી શું આવશે, તો કે ભ, ભમરડાનો ભ. ભ પછી શું આવશે, મ, મરચાનો મ. મ પછી શું આવશે, તો કે ય, યતીશનો ય. ય પછી શું આવશે, કે ર, રમકડાનો ર. ર પછી શું આવશે, લ. લ પછી શું આવશે, વ. વ પછી શું આવશે, શ. શ પછી શું આવશે, હાડી શ. હાડી શ પછી શું આવશે, સ, સસલાનો સ. સ પછી શું આવશે, તો કે હ, હરણનો હ. હ પછી શું આવશે, ક્ષ. ક્ષ પછી શું આવશે, ત્ર. અને ત્ર પછી જ્ઞ. ચાલો ત્યાર પછીનું જોઈએ, ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખો. અહીંયા આપણને ગુજરાતી મૂળાક્ષર આપ્યા છે, એની સામે આપણે હિન્દી લખવાના છે. અહીંયા શું આપ્યું છે, ન, તો તેની સામે ન લખેલો છે. હવે આપ્યું છે બ, તો બની સામે બ લખો. ચાલો પછી આપ્યું છે ર, તો રની સામે ર લખો. ત્યારબાદ આપ્યું છે વ, પછી આપ્યું છે ભ. ભ કઈ રીતે આવશે,
પછી એ પૂછે પ, પછી એ પૂછે મ, પછી એ પૂછે શ, પછી એ પૂછે ફ, પછી એ પૂછે ય, પછી એ પૂછે લ, પછી એ પૂછે હ. આવી રીતે તમારે લખવાના છે. હવે જોઈએ પેજ નંબર 26 ઉપર શું આપ્યું છે. તો અહીંયા પણ આપણને એવી જ રીતે આપ્યું છે. પહેલાં આપણે જેમ અહીંયા આગળ લખ્યું કે નથી જ્ઞ સુધીનો કક્કો આપણે મોટે લખો, અહીંયા નથી જ્ઞ સુધીનો કક્કો મોટે લખવાનો છે, પણ તેની સામે ગુજરાતી સામે હિન્દી મૂળાક્ષર કરીને લખવાનો છે. તો ચાલો જોઈએ. પહેલાં અહીંયા ગુજરાતીમાં તમને ન આપ્યો છે, તેની સામે હિન્દી મૂળાક્ષરનો ન આપ્યો છે. ચાલો, ન પછી શું આવશે? તો કે પ. તો પહેલાં અહીંયા તમે ગુજરાતીમાં પ લખો, ત્યાર પછી બાજુમાં હિન્દીનો પ લખો, પછી આવશે ફ. તો પહેલાં ગુજરાતી પછી હિન્દી ફ લખો, પછી આવશે બ. ચાલો, શું આવશે અહીંયા? હિન્દી બ. બ પછી શું આવશે? તો કે ભ. તો પહેલાં તમે ગુજરાતીનો ભ લખો, ત્યાર પછી હિન્દીનો ભ, પછી આવશે મ. તો પહેલાં ગુજરાતી મ, પછી હિન્દીનો મ, ત્યાર પછી આવશે ય. પહેલાં ગુજરાતી, પછી હિન્દી, ત્યાર પછી આવશે ર. પહેલાં ગુજરાતીનો લખો, પછી હિન્દીનો ર, ત્યાર પછી આવશે લ. પહેલાં ગુજરાતી, પછી હિન્દી, પછી આવશે વ. પહેલાં ગુજરાતી વ, તેની સામે હિન્દી વ, ત્યારબાદ આવશે મીંડાવાળો શ. પહેલાં ગુજરાતી લખો, તેની સામે હિન્દી, પછી આવશે ફાટી શ. તેમાં પણ એવી જ રીતે આવશે, પહેલાં ગુજરાતી પછી હિન્દી, ત્યાર પછી આવશે સ, સસલાનો સ, ત્યાર પછી આવશે હ, હરણનો હ, પછી આવશે ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, ત્યારબાદ આવશે ત્ર. તેના ગુજરાતી ત્ર, હિન્દી ત્ર, અને આગળ આપણને જ્ઞ આપેલો છે. પછીનું જોઈએ, હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર લખો. અગાઉ આપણે ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર જોયા, હવે હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી લખવાના છે. પહેલાં આપણને ન આપેલો છે, નની સામે ન લખો છે. હવે અહીંયા શું છે? તો કે આ શું છે? બ. તો તેની સામે બ લખો. પછી છે ર, પછી છે લ. ચલો, આ શું છે? કે ભ, ભમરડાનો ભ. પછી છે પ, પતંગનો પ. ય, યતીશનો ય. શ, ખાડી શ. ફ, ફટાકડાનો ફ, અથવા તો ફ, ફાનસનો ફ. મ, વ, અને મીંડાવાળો શ. ચલો, આવી રીતે તમારે લખવાનું છે. ત્યાર પછી આપ્યું છે આપણને ઝોડકા જોડો. ચલો જોઈએ, અહીંયા શું આપ્યું છે? લ, ફ, ફાડી શ અને ત્ર. તેની સામે જુઓ તો કે અહીંયા લ આપ્યો છે. સીધી લાઈનમાં લ ક્યાં છે? તો કે અહીંયા છે. ફ, તો કે અહીંયા છે. ફાડી શ અહીંયા છે અને ત્ર અહીંયા છે. તો આપણે જોડશું પહેલાં લ ને લ સાથે, ફ ને ફ સાથે, ફાડી શ ને તેની સાથે, અને ત્ર ને ત્ર સાથે. ચાલો, હવે બાજુનું જોઈએ તો શું આપ્યું છે? ન, શ, મ અને હ. તો ન ને ન સાથે જોડશું, શ ને શ સાથે, મ ને મ સાથે, અને હ ને હ સાથે. ત્યાર પછી જોઈએ, અહીંયા ર આપેલો છે, તો ર ને ર સાથે જોડશું, ક્ષ ને ક્ષ સાથે જોડશું, વ ને વ સાથે જોડશું, અને જ્ઞ ને જ્ઞ સાથે
છોડશું. આ થઈ ગયું. ચલો હવે નીચેના જોઈએ. છોડકા, છોડો. ઉપર આપણે હિન્દી મૂળાક્ષર સામેના જ હિન્દી મૂળાક્ષર જોયા. હવે અહીંયા હિન્દી સામે ગુજરાતી આપ્યા છે તો એને આપણે છોડશું. અહીંયા ન આપ્યો છે તો ન ને ન સાથે છોડશું. પછી બ આપ્યો છે તો સીધી લાઈનમાં બ ક્યાં છે? અહીંયા છે, છોડશું. અહીંયા મ આપ્યો છે તો મ ને મ સાથે છોડશું. ય ને ય સાથે છોડશું. વ ને વ સાથે છોડશું. પ ને પ સાથે છોડશું. શ ને શ સાથે છોડશું. ર ને ર સાથે છોડશું. ફ ને ફ સાથે છોડશું. ભ ને ભ સાથે છોડશું. લ ને લ સાથે છોડશું. અને ફાડી શ ને ફાડી શ સાથે છોડશું. ચાલો આટલું થઈ ગયું. હવે જોઈએ પેજ નંબર 27 ઉપર. એમાં આપણને શું આપેલું છે? તો કે આપેલા મૂળાક્ષરની આગળનો મૂળાક્ષર લખો. તમને અહીંયા મૂળાક્ષર આપ્યા છે એની પહેલાં શું આવે તે આપણે લખવાનું છે. તો જોઈએ શું આપ્યું છે અહીંયા. તો કે ફ. તો ફ ની પહેલાં શું આવશે? તો કે પ. લખશું. ત્યાર પછી આપ્યું છે મ. તો મ પહેલાં શું આવશે? તો કે ભ. પછી આપ્યું છે ર. તો ર ની પહેલાં શું આવશે? તો કે ય. હિન્દીમાં જ લખવાના છે. ત્યાર પછી આપ્યું છે આપણને ફાડી શ. તો ફાડી શ ની પહેલાં શું આવશે? તો કે મીંડાવાળો શ. પછી આપ્યું છે ભ, ભમરડાનો ભ. તો ભ ની પહેલાં શું આવશે? તો કે બ. પછી આપ્યું છે ક્ષ. તો ક્ષ ની પહેલાં શું આવશે? તો કે હ. પછી આપ્યું છે ત્ર. ત્ર ની પહેલાં શું આવશે? તો કે ક્ષ. ત્યાર પછી આપ્યું છે મીંડાવાળો શ. મીંડાવાળા શ ની પહેલાં શું આવશે? તો કે વ. પછી જોઈએ અહીંયા આપ્યું છે આપણને જ્ઞ. તો જ્ઞ ની પહેલાં શું આવશે? ત્ર. પછી આપ્યું છે વ. વ ની પહેલાં શું આવશે? લ. હ. હ ની પહેલાં શું આવશે? કે સ. પછી આપ્યું છે ન. તો ન ની પહેલાં શું આવશે? તો કે ધ. ચાલો આટલું થઈ ગયું. ચાલો હવે પછીનું જોઈએ. આપેલા મૂળાક્ષરની પાછળનો મૂળાક્ષર લખો. અહીંયા શું આપ્યું છે? તો કે બ. તો બ પછી શું આવશે? કે ભ. પછી આપ્યું છે મ. મ પછી શું આવશે? ય. પહેલાં શું લખ્યું? તો કે આગળના મૂળાક્ષર. હવે શું આવશે? પાછળના મૂળાક્ષર. પછી આપ્યું છે ભ. તો ભ પછી શું આવશે? મ. ક્ષ. ક્ષ પછી શું આવશે? ત્ર. ય. ય યતીશનો ય. ય પછી શું આવશે? ર. પછી આપ્યું છે લ. લ પછી શું આવે? વ. મીંડાવાળો શ આપ્યો છે. મીંડાવાળા શ પછી શું આવશે? ફાડી શ. ત્ર. ત્ર પછી શું આવશે? જ્ઞ. પછી આપ્યું છે વ. વ પછી શું આવશે? શ. મીંડાવાળો શ આવશે. ત્યાર પછી ર. ર પછી શું આવશે? લ. હ. હ પછી શું આવશે? ક્ષ. ફાડી શ. ફાડી શ પછી શું આવશે? સ. સસલાનો સ. ચાલો આટલું થઈ ગયું. હવે જોઈએ શબ્દ જોઈને લખો અને વાંચો. અહીંયા શું આપ્યું છે આપણને? તો કે સાદા શબ્દ આપેલા છે તે જોઈને આપણે તેની સામે લખવાના
છે, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. પહેલાં શું આપ્યું છે? જય. તો અહીંયા લખો જય. ત્યાર પછી આવશે સચ. સચ. પછી આવશે નલ. નલ. પછી આવશે વહ. એક. યહ. સબ. તન. પછીનું જોઈએ નગર. નગર. પછીનું આવશે અમર. અમર. નફલ. ભગત. નમક. કફન. સફલ. નગર. ર અહીંયા બાજુમાંથી લખશું. ચાલો, આવી રીતે તમારે વ્યવસ્થિત રીતે સરસ અક્ષરે લખવાના છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ધન્યવાદ.